જોવા જઈએ તો પંદરસો વર્ષ પુરાણા આ અવશેષો હોય તેવું લાગી રહ્યું છે આમ તો જોવા જઈએ તો ઈડરિયો ગઢ એટલે અરવલ્લીની પ્રાચીન ગિરિમાળા કહેવાય છે આ પ્રાચીન ગિરિમાળાની અંદર વર્ષોથી અતિ પ્રાચીન અવશેષો એ ગાડી મળી આવ્યા છે મુગલકાળથી લઈ અને જોવા જઈએ તો પાષાણ યુગ સુધીના એ ગાડી અવશેષો મળી આવ્યા હતા પંદરસો વર્ષ પુરાણિક જૈન ભગવાનની મૂર્તિ સહિત કેટલાક પુરાતન અવશેષો મળી આવતા શહેરના જૈન સમાજ સહિત પુરાતત્વ ના આનંદ છવાયો છે આ અતિ પ્રાચીન મૂર્તિ સહિત

પરીકરનો ભાગ તથા કેટલાક પુરાતન અવશેષો જોવા મળ્યા હતા જેથી ઝીણવટભરી ચકાસણી દરમિયાન ભગવાનની મૂર્તિ પંદરસો વર્ષ જૂની હોવાનું મૂર્તિ પર લખાણ સ્પષ્ટ થયું હતું સાથે જ મંદિરને લગતા જે પુરાતન અવશેષો છે તે પણ એટલા પ્રાચીન હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પણ આ મુદ્દે જયનગરોણીએ જણાવ્યું હતું કે પુરાતત્વ વિભાગને જાણ કર્યા બાદ તેમની દ્વારા ઝીણવટતા ભરી તપાસ કર્યા બાદ જ સ્પષ્ટ થઈ શકે છે કે આ અવશેષો કેટલા પુરાણ છે જેમાં પ્રાચીન અવશેષો મળવાની વાત વાયુ વેગે ફળાઈ જતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી આવ્યા હતા આ ઘટનાની જૈન સમાજ અને જૈન ઇતિહાસના જાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અહીં ખોદકામ દરમિયાન હજુ પણ પ્રાચીન અવશેષો મળી આવવાની શક્યતા જોવાઈ રહી છે जय जिल साहब दिगंबर जैन मंदिर अति अतिशय क्षेत्र के नाम से जाना जाता है गढ़ है यहाँ पर बहुत बाहर से यात्री लोग भी आते जाते रहते हैं यहाँ रानी के मॉल के नाम से प्रसिद्ध है राजा का नाम प्रसिद्ध है और मनुष्यनाथ भगवान का मंदिर भी इधर है और यहाँ गुफा में भी बहुत अच्छा अतिशय मंदिर है और यहाँ पर यात्रियों के रुकने की सुविधा भी है यहाँ धर्मशाला भी है और संत भवन के लिए थोड़ा जगह कम पड़ने की वजह से यहाँ पर जगह है तो लोगों ने सोचा समाज में समाज ने सोचा कि यहाँ संत भवन का निर्माण करें तो संत भवन का निर्माण होने जा रहा था और नियुक्ति कल खुदाई की और खुदाई करते ही ये प्रतिमाएं यहाँ से निकली हैं और उसका कोई अभी अभी इतने निकले हैं और निकलने की और भी संभावना है और इसके लिए कोई बोल नहीं सकते और काम चालू है आप लोग भी आए और इसमें सहयोग दें सहयोग प्रदान करें मैं रमेश कुमार जैन मंदिर का पंडित उमंग रावल दिव्यांग न्यूज प्रांतिज